गुजरात भरना पेट्रोल पंपना मालिकोए विरोध नोंधाव्यो छे। काळा कपड़ा पहेरीने पेट्रोल पंपना मालिकोए विरोध कर्यो छे। आजे पेट्रोल पंपना मालिकोए मनाव्यो छे नो परचेस डे। पेट्रोल डीजल अने सीएनजी नहीं खरीदीने विरोध नोंधावशे। बपोरे एक कलाक पेट्रोल पंप बंद राखवामां आवशे। फेडरेशन ऑफ गुजरात पेट्रोलियम डीलर्स एसोसिएशने आ विरोध नोंधाव्यो छे। ऑइल कंपनीओने मार्जिन वधारवा अल्टिमेटम आपवामां आव्यू छे। छेल्ला चार वर्षथी मार्जिन नहीं वधता आ विरोध कर्यो छे। पेट्रोलमां लीटर दीठ मार्जिन 6 रूपया करवानी मांग छे, ज्यारे के डीजलमां 4 रूपया करवानी मांग छे अने सीएनजीमां 3 रूपया करवानी मांग छे। जो मार्जिन वधारवा अंगे चोक्कस निर्णय नहीं थाय तो आक्रमक आंदोलन पर जवानी पेट्रोल पंप डीलरनी चीमकी छे। ગુજરાતના પેટ્રોલ પંપના માલિકો આજે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર છે। તેમનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ પરનું જે માર્જિન છે તે વર્ષ 2017થી વધારવામાં આવ્યું નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આપણી સાથે જોડાય છે ફેડરેશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, તેમની સાથે વાત કરીશું। અરવિંદભાઈ, કેમ આજે બ્લેક ડે ને નો પરચેસ? અમે અમારું પેટ્રોલ ડીઝલ અને સીએનજીનું ડીલર માર્જિન હંમેશા દર વર્ષે રિવાઇઝ થતું હોય છે, છેલ્લા 4 વર્ષથી રિવાઇઝ નથી થયું। તેના માટે અમારી વ્યાજબી માગણી અમે અમારી ઓઇલ કંપની સમક્ષ રજૂઆત કરી, પરંતુ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળતા અમારા ઘણા દુઃખ સાથે આજે અમારું આ આંદોલનની અમે જાહેરાત કરી છે। અને દર ગુરુવારે ગુજરાતના 4000 પેટ્રોલ પંપોના માલિકો ડીલર ડીઝલ અને પેટ્રોલ નહીં ખરીદે, તેમજ સીએનજીનું વેચાણ 1 કલાક બંધ રાખીને અમે અમારો વિરોધ નોંધાવીશું અને અમને અમે ઊંઘતા હશે તો અમે જગાડીશું। કેટલું માર્જિન છે, કેટલી માંગણી છે? કેમ હાલમાં અમને પેટ્રોલમાં 3 રૂપિયા મળે છે, જેને બદલે અમે 6 રૂપિયા, એટલે કે 3 રૂપિયા વધારે કરીને 6 રૂપિયા માગ્યા છે। ડીઝલમાં 2 રૂપિયા છે, જેમાં અમે 4 રૂપિયાની માગણી છે। સીએનજીમાં 1 રૂપિયો અને 75 પૈસા છે, જેમાં અમે 3.5 રૂપિયાની માગણી કરી છે। હાલ ઓલરેડી 90 ઉપર પેટ્રોલ ગયું છે, લગભગ 100ની આસપાસ ડીઝલ ચાલી રહ્યું છે। આવા સંજોગોમાં આ જે માર્જિન વધશે એનો ભાર કોના ઉપર પડશે અને એને કઈ રીતે ખારી શકાય? ભાર હંમેશા કસ્ટમર ઉપર જ પડતો હોય છે। જ્યારે ડીઝલના અને પેટ્રોલના ભાવ 60 રૂપિયા અને 70 રૂપિયા હતા, એને આજે 100 રૂપિયાને નજીક પહોંચી ગયા છે, તો એ ભાર પણ કસ્ટમર ઉપર જ પહોંચ્યો છે અને એ અમે નથી લાવ્યા। અમારા તરફથી તો કોઈ અમે કસ્ટમરને બર્ડન આપ્યું જ નથી। અમે તો અમારું નફાનું માર્જિન, જે અમારી વ્યાજબી માગણી છે છેલ્લા 4 વર્ષથી, એ અમે માગી છે, એટલે આમાં કોઈ ભારણ જેવો કોઈ સવાલ નથી આવતો। ધીમનભાઈ, મહત્વનો સવાલ થાય કે આ જે માર્જિન છે કસ્ટમર ઉપર કેમ નહીં, કંપનીઓ કે ડીલર્સ ઉપર કેમ નહીં? એનું રીઝન છે કે લાસ્ટ યર કંપનીઓએ 60,000 કરોડનો નફો કર્યો છે, તો હું એમ માનું છું કે કંપની બેર કરી લે તો એ સારું રહેશે, કસ્ટમર ઉપર માર્જિન જવો ન જોઈએ, એમ અમારી સ્પષ્ટ માંગણી છે। કારણ કે કંપની આટલું જે કંપની અમને ચેનલ પાર્ટનર તરીકે ગણે છે, તો પછી ચેનલ પાર્ટનર તરીકે એ જ રીતનું કમિશન આપવું જોઈએ ને, કે જે રિઝનેબલ હોય અને વાયેબલ હોય। આજે અમુક જગ્યાએ પંપના વેચાણ કોરોનાને કારણે ઘટી ગયા છે, એ ઘટી ગયા છે, ખર્ચા એના એ રહ્યા છે, જેને કારણે હાઈવેના અમુક પંપો બંધ થવાની હાલતમાં છે। અમને બહુ દુઃખ થાય છે આ રીતે કાળા કપડાં પહેરી અને વિરોધ કરવો પડે, આ કામ અમારું નથી। અમે વેપારી છીએ, અમે વેચાણ કરવા માટે છીએ, અમે કોઈ માગણી માટે આ કરવું પડે એ અમને ગમતું પણ નથી। એક એવી પણ ફરિયાદ થતી કે ઘટ આવતી હોય છે, તો ઘટ કઈ રીતે આવે, એનું કઈ રીતે નુકસાન સરભર થતું હોય? ઘટ હંમેશા પેટ્રોલ પંપમાં પેટ્રોલમાં પેટ્રોલ ઉડી જ જતું હોય છે, તમે એને સીલ પેક રાખો તો પણ એ ઓપરેટ થાય જ છે। એ ઘટ કંપની અમને જે કમિશન આપે છે એમાં ગણીને આપે છે, એટલે આ જે અત્યારે ડીલર માર્જિન 3 રૂપિયા છે એ અમારો નફો નથી, ધીસ ઇઝ ગ્રોસ પ્રોફિટ। એમાં ઘટ બી આવી જાય, પગાર બી આવી જાય, ઇલેક્ટ્રિક બિલ બી આવી જાય અને અમે મૂડી રોકાણ કર્યું એનું વ્યાજ પણ આવી જાય। કોઈ આક્રમક પગલાંની તૈયારી ખરી? 100% અમે જો આ ગુરુવારે અમે અભિયાન સફળ ગયું છે, એટલે અમે માનીએ છીએ કે કદાચ અમને આ લોકો વાટાઘાટો માટે બોલાવશે, અને જો નહીં બોલાવે તો આવતા ગુરુવારે પણ આનાથી પણ વધારે જલદ પગલાં લઈને અમે અમારો વિરોધ અમે કંપની સમક્ષ નોંધાવીને અમારી માગણીની સ્ટ્રોંગ રજૂઆત કરીશું। તો આ હતા પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના સભ્યો કે જેમનું કહેવું છે કે છેલ્લા 4 વર્ષથી માર્જિન ન વધતા તેઓ આજે પ્રતિક ઉપવાસ કર્યો છે, અને જો તેમની માગણીઓને યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવે તો આવતા ગુરુવારે આના કરતાં પણ જલદ કાર્યક્રમ તેઓ આપશે। કેમેરા પર્સન વિજય ખટીક સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।